वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी बदा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण श्री घनश्याम लीलामृत सागर ग्रंथनी कथा चाले छे उत्तरार्ध में 26मा तरंग सुधी गई काल नी कथा पूर्ण थई महाराज वन विचरण करता करता अनेक जीवात्माओं ने पोताना दर्शन समागमनु सुख आपी अनेक जीवात्माओं ने साधना ने पूर्ण करी अने महाराज एमने पोताना स्वरूपनु सुख आप्युं कई पापी जीवो हता एने एनाथी एनो भार उतारीने पृथ्वीनी रक्षा करी अने अंते महाराज लोजपुरमां पधार्या सद्गुरु मुक्तानंद स्वामीनी साधुता विद्वत्ता અને નિર્મળતા જોઈને મહારાજ ત્યાં રોકાયા છે, સ્થિર થયા છે. પછી પ્રશ્નો પૂછ્યા છે અને સદગુરુ રામાનંદ મુક્તાનંદ સ્વામીએ ઉત્તર આપ્યા. જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મનો સ્વરૂપ કઈ દેખાડ્યા મહારાજે. આખા એ વનવિચરણની મહારાજની 7 વર્ષની યાત્રામાં મહારાજે અનેક મોટા મોટા મહંતોને પીઠાધિપતિને અનેક સાધુઓને વૈરાગ્યોના પ્રશ્નો પૂછેલા, પણ કોઈ એનો ઉત્તર કરેલો કોઈથી થઈ શકેલો નહીં. અને એ ઉત્તર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સહજતાથી આપ્યા યથાર્થ ઉત્તરો. જ્યારે મહારાજ એમની વિદવત્તા સાધુતા બધું જોયું અને મહારાજ ત્યાં રોકાઈ ગયા સ્વામીની સાધુતા જોઈને, અને પછી મહારાજ મુક્તાનંદ સ્વામી સાથે રહી અને રામાનંદ સ્વામીના દર્શન કરે છે. રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા એની સાથે મનની વૃત્તિ જોડીને, અને પછી રામાનંદ સ્વામીને મળવાની મહારાજને ખૂબ તીવ્ર ઈચ્છા થઈ છે કે મારે રામાનંદ સ્વામીને મળવા જવું જ છે. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે ગુરુજી આજ્ઞા વિના સીધું જવું એ યોગ્ય નથી, આપણે પહેલાં પત્ર લખીને સ્વામીને જણાવી અને જેવું પછી રામાનંદ સ્વામી કહે એવું આપણે કરીશું, અને રસ્તામાં આવી મોટી ખાડી આવે છે ત્યાં તમને જવું અઘરું પડશે વગેરે વગેરે વાતો કરી છે. અને મહારાજને પણ મુક્તાનંદ સ્વામી સાથે એવું હેત થયું, અને મુક્તાનંદ સ્વામીને મહારાજમાં એવું હેત થયું કે જાણે પૂર્વના અમુક બે અનેક જન્મોથી જેને મળેલા હોય એવું ગાઢ હેત પરસ્પર થયું. કારણ કે બંને અક્ષરધામના નિવાસી છે, મહારાજ અક્ષરાધિપતિ છે અને મુક્તાનંદ સ્વામી અક્ષરધામ નાનાદી મુક્ત છે, મહારાજના સ્વરૂપમાં જ રહેનારા છે. મહારાજ કહે કે જ્યારે રામાનંદ સ્વામીના દર્શન કરાવશો પછી આ બધું છોડીને આપણે જંગલમાં જતા રહીશું અને એકલાંતમાં તપ કરીશું. મહારાજનો કેવો સ્વભાવ, મહારાજ કે અમને તો એકાંતમાં રહેવું જ ગમે, વસ્તીમાં રહેવું ગમતું નથી. અને પાછું મહારાજને બધું છોડીને જંગલમાં જવું, જંગલમાં જે જાય એકલો જ જાય, ત્યારે કોઈ હોય નહીં. મહારાજને બધું છોડીને જંગલમાં જવાની ઈચ્છા થઈ તો એ મહારાજને પાછા મુક્તાનંદ સ્વામીને તો જોડે રાખવા જ હતા. મહારાજ કે બધું છોડીને જંગલમાં જઈશું પણ તમારી સાથે જઈશું. લો બાકી જે જંગલમાં જાય તપ કરવા જાય, મા બાપ ભાઈ રામ બધાએ કોઈને રાખ્યા નહીં મહારાજ જોડે. હનુમાનજી સેવામાં આવવા માગતો, હનુમાનજીને રાખ્યા નહીં, પણ મહારાજ કે તમે અમારી જોડે આવજો. લો એટલે મહારાજને કેવું હેત હશે મુક્તાનંદ સ્વામી સાથે, એના દ્વારા આપણને જણાય છે.
હવે 27મા તરંગનો પ્રારંભ થાય છે. રામ શરણજી સુણજો, પાવન પુણ્ય પવિત્ર, સ્નેહ સંભળાવુ તમોને શ્રી હરિના ચરિત્ર. અયોધ્યા પ્રસાદજી મહારાજ આ ગ્રંથના વક્તા છે, રામ શરણજી શ્રોતા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે રામ શરણજી, હવે એમ તમને ભગવાનના પાવન અને પુણ્યકારી જે ચરિત્રો છે એ તમને આગળ સંભળાવું છું, એને અતિ પ્રેમથી તમે સાંભળજો. મુક્તાનંદ મુનિએ ધાર્યું પત્ર લખું આવાર, દર્શન કરવા સ્વામીના આતુર છે બ્રહ્મચાર. હું એ મની ઈચ્છા પ્રમાણે લખું સૌ સમાચાર, પત્ર વાંચી પધારે પોતે શ્રી ગુરુજી આઠાર. તે વિના વર્ણી રહેશે નહીં સ્થાનક માં નિર્ધાર, તીવ્ર વૈરાગ્યના વેગથી જાશે વન મોજાર. એમ ધારી પત્ર લખે છે સ્વામીને ધરી સ્નેહ, વિનય સાથે સ્થિર મને ઉર ઉમંગે હ. મુક્તાનંદ સ્વામીએ નક્કી કર્યું કે હવે આ વર્ણી રામાનંદ સ્વામીના દર્શન માટે અત્યંત આતુર થયા છે, અને જો હવે સ્વામીને પત્ર લખીને સ્વામી જલ્દી પધારે અથવા સ્વામી આજ્ઞા કરે તો ભુજ જઈશું, પણ જો બહુ વિલંબ થશે તો વર્ણી અત્યંત વૈરાગ્યવાન છે, અતિ દ્રઢ કૃતનિશ્ચય થયા છે કે રામાનંદ સ્વામીના દર્શન કરવા જ છે, માટે આપણે પત્ર લખીને સ્વામીને સમાચાર જલ્દી મોકલાવીએ અને પ્રાર્થના કરીએ કે જલ્દી દર્શન આપવા સ્વામી પધારે, તો આ બ્રહ્મચારી છે એ અહીંયા સ્થિર થાય અને રોકાય. એવી રીતે સ્વામીએ વિચાર્યું છે અને સ્વામી પત્ર વાંચી પધારે પોતે શ્રી ગુરુજી આઠાર, કહેતા રામાનંદ સ્વામી અહીંયા પધારે અને બધાના હૃદયને વર્ણીના જે ભાવને પૂર્ણ કરે. તે વિના વર્ણી રહેશે નહીં સ્થાનકમાં નિર્ધાર. હવે જો વિલંબ બહુ થશે તો વર્ણી રોકાશે નહીં, કારણ કે એ તો તીવ્ર વૈરાગ્યના વેગવાળા છે, અને કદાચ રામાનંદ સ્વામીના દર્શન માટે અહીંથી એમનામ જતા રહેશે ને ક્યાં પહોંચશે એનું જાય, અને કદાચ નહીં પહોંચે તો જંગલમાં જતા રહેશે. એટલે આમ જાણીને રામાનંદ મુક્તાનંદ સ્વામીને ઈચ્છા છે કે વર્ણીને અહીંયા કાયમ માટે રાખી લેવા છે, એટલે કે જલ્દી રામાનંદ સ્વામીને પત્ર લખીને સમાચાર આપીએ એમ ધારીને સ્વામી અત્યંત સ્નેહ ધારીને કે અત્યંત ભાવથી એક સદગુરુને પત્ર લખવા બેઠા છે. પોતાના વિનય સાથે સ્થિર મને ઉર ઉમંગે, એ અત્યંત હરરક છે, અત્યંત ભાવ છે, અત્યંત ઉમંગ છે, કારણ કે આ જગતમાં કોઈ અત્યંત હેતવાળા અત્યંત સ્નેહી જેની સાથે સ્નેહ હોય એવા વ્યક્તિને પત્ર લખે ત્યારે એટલો આનંદ હોય ને, એમાં એ મુક્તાનંદ સ્વામી છે, એના તો સર્વસ્વ જેને ભગવાન માને છે, પોતાના સદગુરુ માને છે, એવા રામાનંદ સ્વામીને પત્ર લખવા બેઠા છે. ત્યારે સ્વામીના હૃદયમાં અત્યંત સ્નેહ છે, કે અત્યંત ભાવ છે કે હું સ્વામીને પત્ર લખું. સ્વસ્તિ શ્રી ભુજન અગ્રમા સુંદર મહાશુભ સ્થાન, પૂજ્ય આરાધ્ય છો સર્વના સદગુરુ કૃષ્ણ સમાન. અનેક ઉપમા યોગ્ય છો ઉત્તમોત્તમ આપ, શરણાગત વત્સલ સદા ટળે દર્શને તાપ. પરમ દયાળુ પરમારથી પર ઉપકારી સુજાણ,
रामानंद स्वामी गुरु प्रगट्या करवा कल्याण। सद्गुरु रामानंद स्वामी ने मुक्तानंद स्वामी पत्र लखे छे। पत्र लखता कहे छे के शुभ एवा भुज नगरनी अंदर आप निवास करीने अत्यारे रह्या छो अने मुमुक्षु जीवात्माओने त्यां दर्शन समागमनु सुख आपीने एमना भावने एमना भावने पूर्ण करो छो। आप केवा छो? पूज्य छो, आराध्य छो के आराधना करवा योग्य छो अने सर्वना सर्वना पूज्य अने सर्वना आराध्य छो। सद्गुरु कृष्ण समान तमे अनेक जीवात्माओना सद्गुरु छो कहता दरेक जीवात्माओने મોક્ષના માર્ગે આગળ લઈ જઈને ભગવાન સુધી પહોંચાડનારા છો અને સાક્ષાત ભગવાન સમાન આપ છો એવી રીતે સદગુરુ રામાનંદ સ્વામીને માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી બધી ઉપમાઓ લખે છે કે આપ તો સાક્ષાત ભગવાન સમાન અમારા માટે આ પૃથ્વી પર પધારીને અમને ભગવાનનું સુખ આપી રહ્યા છો અનેક ઉપમા યોગ્ય છો ઉત્તમોત્તમ આપ આપના માટે હું શું ઉપમા લખું આપ બધી સર્વે શ્રેષ્ઠ ઉપમાઓને યોગ્ય છો અનેક ઉપમાને યોગ્ય છો ઉત્તમોત્તમ આપ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપમા કહેવાય એ તમામ ઉપમાને આપ અધિકારી છો કહેતા આપ સર્વથી શ્રેષ્ઠ છો શરણાગત વત્સલ સદાય તમારા માટે તમારા શરણે કોઈ ગમે એવો જીવ આવે પાપી પુણ્યશાળી અને આપના શરણે આવીને આપણા શરણે આવે છે એ તમામનું આપ પાલન કરીને એને ભગવાનમાં જોડનારા છો ટળે દર્શને તાપ ગમે એવો જીવ દુખ્યો હોય આધિ વ્યાધિ ઉપાધિથી સંતપ્ત હોય પરંતુ આપના દર્શન કરવા આવે ને આપના દર્શન કરવા માત્રથી અનેક જીવાત્માઓના અનેક જે કષ્ટો છે એ તમામ કષ્ટને આપ ટાળનારા છો પરમ દયાળુ પરમાર્થી લો આપ કેવા છો તો કે પરમ દયાળુ છો આ બધા ઉપમા કોની છે ભગવાન માટે આપીએ ને કે ભગવાન આપ પરમ દયાળુ છો ભક્તવત્સલ છો શરણાગત વત્સલ છો તમારા દર્શન માત્રથી અનેકના તાપ ટળી જાય એવા છે પૂજ્ય છો આરાધ્ય છો અનેક ઉપમાઓને યોગ્ય છો ઉત્તમોત્તમ જેમ ભગવાનને જેવી ઉપમાઓ આપે એવી તમામ ઉપમાઓ રામાનંદ સ્વામી માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે છે કે હે સદગુરુ હે રામાનંદ સ્વામી આપ તો પરમ દયાળુ છો જીવ માત્રને વિશે ને વિશે દયાને કરનારા છો દર કઈ દયા તો કે આ જીવ છે જન્મ મરણ લક 84 યમ યાતનામાંથી એના ચક્કરમાં ફરતો જ આવ્યો છે એના કારણે એના દુઃખનો કોઈ પાર આવ્યો નથી દુઃખ વધતા ને વધતા જાય છે અને એનાથી જીવોને તમે છોડાવીને જીવોના મોક્ષને માર્ગે ચડાવનારા આપ છો એ સૌથી મોટી દયા કોઈ જીવાત્માને આપણે કોઈ દુઃખી હોય ને એને થોડું આપણે જમવાનું આપીએ તો 1% દુઃખ ભાંગે કોઈને કપડાં આપીએ તો 2-5 મહિનાનું દુઃખ ભાંગે કોઈને ઘર બાંધી આપો તો વરસ એને જન જિંદગીનું આ લોકનું એક જન્મનું પૂરું થાય ખાવા પીવાનું આખા વરસનું આપો પણ આ તો ભગવાનના મોટા સદગુરુ છે એ જે જીવ ઉપર દયા કરે છે એ જે જીવ ઉપર કૃપા કરે છે એવી કૃપા આ જગતનું કોઈ વ્યક્તિ કરી શકતો નથી કોઈ ગમે એવો મોટો આખી પૃથ્વીનું રાજ્ય વાપી દે આખી પૃથ્વીનો સમ્રાટ કરી દે તો એ સદગુરુ જે આ જીવ ઉપર દયા કરે છે એવી દયા તો બીજું કોઈ એના ઉપર જીવ ઉપર કરતું નથી જે સદગુરુ એ જીવનું સાચું હિત કરનારા છે આ લોકના ગમે એવા મોટા માણસો આપણને કદાચ આપણને થોડું ઘણું આ લોકનું આપી દે તો આપણને એનો કેટલો ઉપકાર લાગે ઇન્ડિયાથી આવ્યા હોય ને આપણી પાસે જોબ એ ના હોય ને કંઈ ના હોય ને રહેવાનું ના હોય ને કંઈ ના હોય ને કોઈ આપણને રાખ્યા હોય શરૂઆતમાં 1 મહિનો 2 મહિનો 5 મહિના વર્ષ એમના ઘરે રાખ્યા હોય તો આખી જિંદગી માણસ એમનું પૂરું આમ જાણે કે આપણને સાચી વાત જોબ અપાવી હતી ઘરમાં આવું કર્યું હતું તો એનો હોભાવ રહે છે કદાચ ચાલો આપણને આખી જિંદગી માટે કંઈ જોબે ના કરવી પડી ને બેઠા બેઠા હારામ હારું મકાન આપ્યું હારા મારા પૈસા આપ્યા ને કંઈ જોબે નહીં કરવાની કંઈ નહીં કરવાનું એવું કર્યું હોય તો એવું કહું કે આપણને આપી દીધું હોય તો કેટલો મોટો ઉપકાર લાગે પણ એ તમામ ઉપકાર કેવા છે આ લોક પૂરતા છે ને આ લોકના છે ને દેહ ઉપરના છે પણ જીવાત્માનું તેનાથી કંઈ રૂડું થતું નથી અમુક કદાચ અહીંયા આવે તો ઇન્ડિયામાં અમુક કોઈ થોડો ઘણો સત્સંગ રહ્યો અને અહીંયા આવીને જો ના યોગ રહ્યો હોય ના કંઈક આપ્યું હોય તો અમુક આપ ક્યાંય પહોંચી જઈએ નરકમાં ના પહોંચતા હોય તોય અમેરિકામાં આવ્યા ને સુખી થયા આપણને એવું લાગે પરંતુ જો સત્સંગ ના રહ્યો
અને બીજું કંઈ કરી બેઠા તો અમુક આ દુઃખના પોટલા વધારે ભેગા થઈ જાય, ઓછા થવાની જગ્યાએ બહારથી લાગે કે સુખી થઈ ગયા. માં છે એ બાળકનું, એના દેહની રક્ષા કરે છે, એના દેહનું પોષણ કરે છે, એને ખાવાની, એના પીવાની, એના એની બીજી બધી દેહની ચિંતા કરે, એના એનું સુખ એ રીતે એનું પોષણ કરે. પરંતુ સદગુરુ છે જે જીવ ઉપર કૃપા કરે છે, એવી કોઈ આ જગતનું કોઈ સુખ કે આખા આખી પૃથ્વી, આખા બ્રહ્માંડ કે ત્રિલોકીનું રાજ કદાચ મળી જાય તોય જે જીવને જે મળે એના કરતાં આનંદ ગણું ભગવાનના મોટા સદગુરુ સત્પુરુષ છે એ જીવ ઉપર જીવને આપે છે. એને કઈ કીધી, એને અભયદાન. ઘણા પ્રકારના દાન છે પણ જે અભયદાન છે એ શ્રેષ્ઠ પ્રકારનું દાન છે, અને એ સદગુરુ છે એ જીવાત્માને અભયદાન આપે છે કે એને લખચોરાસી યમયાતના જન્મ મરણથી છોડાવીને ભગવાનના ધામનો અધિકારી કરે છે, એના માથેથી મૃત્યુનો ભય ટળાવી નાખે છે. એ જે દાન છે એ સદગુરુ થકી મળે છે, એ સૌથી શ્રેષ્ઠ દાન છે. અને અહીંયા સદગુરુ રામાનંદ સ્વામી માટે મુક્તાનંદ સ્વામી લખે છે કે આપ તો પરમ દયાળુ છો, પરમાર્થી છો, કેતા પોતાને કોઈ અપેક્ષા નથી, કેવળ સામેના જીવ ઉપર દયા કરીને સદગુરુ મોટા સત્પુરુષ કે મોટા સંત એ જીવને, એના દેહને કે એનો આલોકની સ્થિતિને જોતા નથી, પરંતુ એના જીવ સામું જોવે છે. મહારાજ વચનામૃતમાં કહે કે કોઈ જીવાત્મા હોય અને સત્સંગમાંથી પડે તો મોટા સત્પુરુષને દુઃખ થાય કે થોડા કાળ જીવવું અને એના કલ્યાણનું બગડ્યું. કોઈ સત્સંગમાંથી પાછો પડી જાય તો મોટા સત્પુરુષને દુઃખ થાય, કદાચ આ લોકની થોડી ઘણી હાણવૃદ્ધિ થાય, નફો ખોટ કે આ તે શું એનું કેટલું બધું એને ના થાય તો છે અને આવશે ને જશે. પરંતુ સત્સંગમાંથી કોઈ પાછો પડે, ભગવાનના માર્ગથી કોઈ પાછો પડે તો મોટા સત્પુરુષને એની દુઃખ થાય કે ચિંતા થાય કે ભાઈ થોડા કાળ જીવું ના ભગવાનના માર્ગેથી પડ્યો અને એના જીવનું બગાડ્યું, એના મોક્ષનું બગાડ્યું, એની એને ચિંતા મોટી હોય, એને આ લોકની ચિંતા આટલી હોતી નથી. એટલે અહીંયા રામાનંદ સ્વામી માટે સ્વામી લખે છે આપ તો પરમ દયાળુ છો, પરમાર્થી છો, ભગવાનના મોટા સત્પુરુષનો ભગવાનની અંદર મસ્ત થકા રહેનારા છે. એ જો ધારે તો એને આ લોકની કોઈ ક્રિયા એને કરવી ગમતી પણ નથી, પરંતુ એક મહારાજની ઈચ્છા જાણીને, મહારાજની મરજી જાણીને, મહારાજનું એ મારી પાસે કરાવવું છે એવું જાણીને એ કામ કરતા હોય. બાકી એ તો એકલા એકાંતમાં બેઠીને ભગવાનનું ધ્યાન કરે તો એને તો એમાં જે સુખ આવે એનું આવું આ લોકનું કોઈ એને સુખ આવે ને, આ તો આ લોકનું કામ કરવાનું, તો આ લોકના અપયશય સહન કરવાના, લોકો નિંદા કરે ને ટીકાય કરે ને કેટલું કરે તોય પાછું એ જ કરવાનું, કેમ તો એના ઉપર એની દ્રષ્ટિ હોતી નથી. કોઈ બે જણા એને વખાણ કરે ને બે જણા એને નિંદા કરે ને બે જણા એનું બગાડવાનું કરે, પણ તેમ છતાં એક દ્રષ્ટિ રાખીને, એક ઉત્સાહ રાખીને, એક ઉમંગ રાખીને મારા મહારાજ મારી પાસે શું કરાવવા માગે છે, હું આ કરું તો મહારાજ રાજી છે ને એવું ધારીને એ કામ કરતા હોય છે. લોક ભગવાન આ પૃથ્વી પર આવ્યા તો એને છાણ નાખનારા હતા, બરાબર. એટલે ભગવાનને મોટા સત્પુરુષ, ઓલું કે ઓલું દ્રષ્ટાંત છે ને કે પેલા સંત હતા, નદીએ સ્નાન કરવા ગયા, ને નદીએ સ્નાન કરીને બહાર નીકળતા હતા અને વસ્ત્ર પહેરતા હતા, એવામાં કોઈ વીછી આમ પાણીમાં તણાતો જોતો હતો. પેલા સંતને થયું કે લાવા પાણીમાં જે બસાર ડૂબી જશે ને પડશે ને મરશે, એના કરતાં બહાર કાઢી લઉં. તો જેવા બહાર કાઢવા જાય તો હાથમાં ડંખ એ સંતને જ માર્યો, તો એ તો પાછો પાણીમાં પડ્યો, ફરી ઉંચક્યો, ફરી ઉંચક્યો, એવી રીતે કેટલી વાર, 5-10-25 વાર થયું, પણ તોય પેલા સાધુ એને બહાર કાઢે છે, પેલો એને ડંખ મારે છે. એમ મોટા સત્પુરુષો, ભગવાનના મોટા સંતો હોય એને આ લોકમાંથી તો કંઈ લેવું હોતું નથી, કેવળ જીવના હિતને માટે, જીવના રૂડાને માટે એ આ લોકનું બધું કરે. તેમ છતાં આ લોકનું જગત તો એવું છે કે સામે સામે કાદવને કીચડ જ ઉછાળે, પણ તેમ છતાં એ સદગુરુ એની સામું જોતા નથી. એની તો દ્રષ્ટિ ભગવાન સામું હોય કે મારા ભગવાન મારી પાસે શું કરવા માગે છે, એમ જાણીને કાર્યને કરતા હોય છે. એટલે કીધું કે પરમ દયાળુ. કોઈક દયાળુ હોય તો ક્યાં સુધી દયા કરે, કે સામેનો જીવને દયા કરવા દે તો કરે, પણ આપણે કોઈકને રાખીએ અને કોઈકને ઉપર દયા કરવા જતા ને એ આપણને ગાળ આપે ને એ આપણને સામું બે તોછડા શબ્દ કહે તો આપણે ફરી વાર એનું વિચારીએ કે આનું રૂડું કરવું છે હવે એવું, અને ભલે પડ્યો એની મેં તે, ભલે તમે તમારે દુઃખી થતો, આપણે તેવું જ વિચારીએ ને. પણ સદગુરુ છે એની દ્રષ્ટિ એવી હોતી, કોઈ એનો ગમે એટલો દ્રોહ કર્યો હોય, ગમે એટલું એનું અહિત કરવા ધાર્યું હોય, પરંતુ જો પાછો એના શરણે આવે તો સદગુરુ જાણે કે કંઈ કર્યું જ નથી,
એવા ભાવથી એની સાથે વર્તે છે. એમ રામાનંદ સ્વામી માટે કહે છે, સ્વામી આપ તો પરમ દયાળુ છો, પરમાર્થી છો, પર ઉપકારી સુજાણ. કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સામેના જીવને ઉપર ઉપકારને કરનારા છો. રામાનંદ સ્વામી ગુરુ પ્રગટ્યા કરવા કલ્યાણ, અનેક જીવાત્માઓના કલ્યાણને માટે આ પૃથ્વી પર પ્રગટ્યા છો. આપય વિચળ રહો સદા, હરવા ભૂમિનો ભાર, ભવ જળ ભીતિ મહારોગનું દૂર, દુઃખ દૂર કરનાર. લખિતંગ લોજપુરથી મુક્તાનંદ નિર્ધાર, પ્રણામ મારા પ્રેમથી કરજો આયંગીકાર. મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરે છે કે આપ અવિચળ રહો સદા, કહેતા કાયમ આ પૃથ્વી પર અમારા જેવા મુમુક્ષુઓને ભગવાનના માર્ગે ચલાવવા માટે આપ અવિચળ, કહેતા સદાય ને માટે અહીંયા રહો. હરવા ભૂમિનો ભાર, ભૂમિ પરથી અધર્મનો નાશ થાય, અનેક જીવાત્માઓના ભવજળ ભવરોગને દૂર કરો, આપના દ્વારા દૂર થાય, દૂર દુઃખ દૂર કરનાર એવા હે સદગુરુ રામાનંદ સ્વામી આપ, કહેતા આપનું આયુષ્ય લાંબુ થાય ને અહીંયા કાયમ રહીને અનેક જીવાત્માઓને સુખી કરો, એવી મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરે છે. અને પછી કહે છે કે લખિતંગ લોજપુરથી મુક્તાનંદ નિર્ધાર, પ્રણામ મારા પ્રેમથી કરજો આ અંગીકાર. એટલે હું પ્રેમપૂર્વક આપને પ્રણામ કરું છું, વંદના કરું છું. આવા ભાવથી સદગુરુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી ઉપમાઓ લખીને પ્રણામ કરીને પત્રની શરૂઆત કરે છે, લખે છે. એટલે આના પરથી આપણને ખ્યાલ આવે કે એક મોટા સદગુરુ, એક મુક્તાનંદ સ્વામીને એમના સદગુરુને વિશે કેવી ભગવદ્ બુદ્ધિ, કેવો પૂજ્ય ભાવ ને કેવો અહોભાવ છે. એ તો ઘણીવાર જગતમાં એવું કહેવાય, ભાઈ વ્યક્તિ પૂજા થઈ જાય ને પેલું થાય ને આવું થાય એવું થાય, કે ભાઈ સંત પૂજા એક ભગવાનની થાય, બીજાની થાય નહીં. પણ એવું નથી. મહારાજ પણ વચનામૃતમાં કહે છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એના લક્ષણ મહારાજે અંત્યના 26માં બતાવ્યા કે એવા જે સંત છે એની ભગવાનની પેઠે સેવા કરવી, અને એની સેવા કરવાથી મહારાજ કે ભગવાનની સેવા બરાબર ફળ મળે છે. 35માં મહારાજ કે મધ્યનું 35માં અંત્યનું કેવું છે, અને મહારાજ કે એના દ્રોહ કરવાથી ભગવાનના દ્રોહ કર્યા બર પાપ એ લાગે છે, દ્રોહ બરાબર પાપ થાય છે. માટે સદગુરુ છે એ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે એવું આપણને આના દ્વારા જણાય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને વિશે ભગવદ્ બુદ્ધિથી બધી ઉપમાઓ લખે છે અને એવો ભાવ દર્શાવે છે. તવ કૃપાએ સ્વામી અહીં કુશળ વર્તે છે નીત, આપના તરફથી ઈચ્છું છું પત્ર દર્શન ચિત્ત. વિશેષ વિનંતી એ જ છે લખવા કારણ આજ, આવ્યા છે કોઈ આ સ્થળે મહા મોટા વરણીરાજ. નીલકંઠજી એવું નામ છે, નાની વયમાં છે નાથ, કારણ રૂપ દિશે કોઈ બીજું કોઈ નથી સાથ. હે સ્વામી, આપની કૃપાથી અમે અહીંયા બધાય સંતો સકુશળ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ, આપની આજ્ઞામાં વર્તીએ છીએ, અને આપના દર્શન આપના તરફથી પત્રના દર્શનની ઈચ્છા ઝંખના રાખીએ છીએ આ પત્રના ઉત્તર રૂપે, એવી સ્વામી પ્રાર્થના કરે છે. અને પછી સ્વામી જણાવે છે, સ્વામી કે વિશેષ સ્વામી આજે લખવાનું કારણ એ છે કે આ લોજના આશ્રમની અંદર એક બહુ મોટા વરણી આવ્યા છે. કેવા છે? તો કે એનું નીલકંઠ એવું નામ છે અને વયમાં તો ખૂબ નાના છે, સ્થિતિએ કરીને બહુ મોટા છે અને ઉંમરમાં ખૂબ નાના છે. નીલકંઠ એવું નામ છે. કેવા છે? તો કે કારણ રૂપ દિશે કોઈ, કહેતા જાણે સર્વેના કારણ હોય, કોઈ સાક્ષાત પરબ્રહ્મ હોય
એવું મને લાગે છે. એને કારણ કહેવાય ને, દરેકનું એમ સર્વથી પર, કદા સર્વના કારણ હોય એવું મને લાગે છે. સર્વથી શ્રેષ્ઠ પર હોય એટલે કદા પરબ્રહ્મ હોય એવું મને લાગે છે. બીજું કોઈ નથી સાથ, એની સાથે બીજું કોઈ છે નહીં, એકલા છે. અનુપમય અદ્ભુત છે સવિતા સમ તેજ, તીવ્ર વૈરાગ્યના વેગથી અત્રે આવ્યા છે જ. કોઈથી કળ્યા જાતા નથી છે અલૌકિક રીત, નિષદિન આત્મ સ્વરૂપથી ચલતું નથી જરા ચિત. એના એની ઉપમા કે કેવા છે હું તમને વર્ણન કરું એ મારા માટે શબ્દો નથી. અનુપમ છે, અદ્ભુત છે, અને સવિતા સમ તેજ કહેતા એની જે મુખારવિંદને, એની જે ક્રાંતિ છે, એની જે આભા છે, પ્રભા છે, જાણે સાક્ષાત સૂર્યનારાયણ હોય એવું એમનું મનોહર, એવું એનું તેજ છે. સવિતા સમ તેજ એવા અદ્ભુત અને દેદીપ્યમાન, શોભાયમાન અને અનુપમ એવા વર્ણી એ આપણા આશ્રમમાં અહીંયા પધાર્યા છે. કેવા છે? તીવ્ર વૈરાગ્યના વેગથી અત્રે આવ્યા છે. એ જ જાણે સાક્ષાત વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ હોય એવા વૈરાગ્યના વેગવાળા છે. કેવળ એક નાનું અલ્પ વસ્ત્ર કોપીને ધારણ કરીને ખુલ્લા શરીરે અનેક તીર્થોની યાત્રા કરતાં કરતાં, ફરતા ફરતા, ખુલ્લા શરીરે તપ કરતાં કરતાં અહીંયા પધાર્યા છે. અને કેવા છે એની, એના જે સદગુણો કે એની જે સ્થિતિ એ કોઈથી કળી જાતી નથી એવા એ અકળ જણાય છે. કહેતા બહુ મોટા છે, અત્યંત મહાન છે, અલૌકિક રીત છે એમની. કહેતા આ લોકના કોઈ માણસમાં કે કોઈ સામાન્ય યોગીમાં ક્યાંય જણાય નહીં એવી એમની અલૌકિક સ્થિતિ છે ને, અલૌકિક રીત છે એની. રીત ભાત નિષ્દિન આત્મ સ્વરૂપથી ચલતું નથી જરા ચિત્ત. કહેતા સદાય ધ્યાનમગ્ન રહેનારા છે, ધ્યાનથી બહાર રહેનારા નથી, સદાય આત્મ સ્વરૂપની અંદર સ્થિર રહેનારા છે. રાત દિવસ ત્રાટક કરે નથી ઊંઘ ને આહાર, અંતર શત્રુની આપદા મનમાં નથી લગાર. નિરંજન નિરલેપ છે, નિર્મોહી નિર્વિકાર, મૂર્તિ મન હર મન વસી જાણે જગ આધાર. લો, રાત દિવસ ત્રાટક કરે છે, એતા ખુલ્લી આંખે એક સ્વરૂપ, એક સ્થિર દ્રષ્ટિએ ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિને રાખનારા છે. એતા આંખનું મટકું પણ જે મારવું નહીં, અને ખુલ્લી આંખે એકી નજરે ભગવાનને જોઈ રહેવા, ભગવાનની સામે દ્રષ્ટિ કરવી, એને ત્રાટક કહેવાય. એટલે રાત દિવસ ત્રાટક કરે છે, નથી ઊંઘને આહાર, ઊંઘે છે ક્યારે ને કેટલું ઊંઘે છે એ પણ જણાતું નથી, ને આહાર પણ કંઈ નહીં. માણસને સામાન્ય માણસ હોય એટલે ઊંઘ ને આહાર જો બે ના મળે તો પૂરું થઈ જાય. ઊંઘમાં જો બે જ કલાક લેટ થાય તોય, રાતે જો બે કલાક ઊંઘ ઓછી થઈ હોય તો સવારમાં ખબર પડી જાય કે ભાઈ હે જાગરો છે. મહારાજને એ સ્વામી કહે છે કે કેવા છે, તો કે નથી ઊંઘ ને આહાર. ઊંઘ તો એમને, ઊંઘ એને બાદ નથી કરી શકતી, ઊંઘ એને નડી નથી શકતી, આહાર એને નડી નથી શકતો. એ બે જણે ના હોય તો ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષે જેની અંદર અખંડ ભગવાન નિવાસ કરેલા હોય એવા એવાથી ના થઈ શકે. બાકી તો ઊંઘને આહાર જો ના મળે તો ગમે એવો હોય તો ધીરજ એની ખૂટી જાય. બાકી બધું બધું કરી શકે, પણ જો ઊંઘ ના મળે અને ખાવાનું ના મળે ટાઈમ, તો બધાની ધીરજ પૂરી થઈ જાય. ભગવાનના મોટા સત્પુરુષો હોય એ આજે આપણે ગુરુજીના જીવનમાં જોઈએ તો એમની રીતે રાત દિવસ આટલું વિચરણ હોય, રાત્રે મોડા બબે ત્રણ ત્રણ વાગે આવ્યા તો સવારમાં પાછા બીજે જવાનું હોય એમના, અને પાછા તો એ ધારણા પારણા ચાલતા હોય. હમણાં રણછોડ ભગત સાથે ગઈકાલ વાત ચાલતી, તો ઇન્દોર હમણાં ઉજ્જૈનમાં કુંભ મેળા હશે, ત્યાં આપણા વરતાલ દેશ તરફથી કંઈ છાવણી બધું થતું હશે તો ત્યાં જવાનું હતું, તો 7 કલાક ડ્રાઈવ કરીને જવાનું ત્યાં થાય 8 કલાક, ને ત્યાં પાછો ખાલી અડધો કલાકનો જ હોય પ્રોગ્રામ, ત્યાં જઈને પાછું રિટર્ન થવાનું.
રાત્રે આવવાનું. તે પહેલાં પાછા રાજકોટમાં હતા ને રાજુલા હતા ને કંઈ કંઈ વિચરણમાં હોય, બે ત્રણ દિવસમાં જ બહાર ગાડીમાં ને ગાડીમાં સતત વિચરણ હોય, તેમ છતાંય ધારણા પારણા ચાલતા હોય. એટલે ઊંઘ અને આહાર બે નું કંઈ નક્કી નહીં, ક્યારે ઊંઘ ને ક્યારે ખાવું. એટલે એ મોટા સત્પુરુષ હોય, ભગવાન જેની અંદર અખંડ નિવાસ કરીને રહેલા હોય એવા મોટા સત્પુરુષને એકાંતિક સંત એ કરી શકે. બાકી ઊંઘને આહારમાં ગમે એવો માણસ હોય તો એની ધીરજ ખૂટી જાય. એટલે અહીંયા રામાનંદ સ્વામીને લખે છે કે આ જે નીલકંઠ વર્ણી આવ્યા છે કેવા છે, તો કે નથી ઊંઘને આહાર, અંતર શત્રુની આપદા મનમાં નથી લગાર. એના અંતર જે માણસની અંદર જે અંતઃશત્રુ હોય, કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા દંભ કપટ, આવાના કોઈ એક પણ અંતઃશત્રુ એની અંદર રંચ માત્ર છે નહીં, આખી અલૌકિક એમની સ્થિતિ છે. આ લોકના કોઈ માણસમાં જે સામાન્ય માણસમાં હોય કે બીજામાં હોય એવા કોઈ અંતઃશત્રુ એક પણ એની અંદર લગ તો બહારથી તો નથી જણાતા પણ મનમાં પણ નથી એવા એ છે. નિરંજન નિર્લેપ છે કે તા માયાનો એની અંદર એક રંચ માત્ર પાશ નથી. અંજન એટલે માયા, અને જેની અંદરથી માયા જતી રહી છે એને નિરંજન કહેવાય. નિર્લેપ છે કે તા કોઈનો પાશ એને લાગતો નથી. નિર્લેપપણું એ બહુ મોટી વાત છે. જેમ કે પાણીની અંદર તમે સુગર નાખો તો સુગરનો પાશ લાગી ગયો એટલે એની અંદર લેપ લાગ્યો કહેવાય. અને આકાશ છે, એક આકાશ છે એ જ નિર્લેપ કહેવાય છે કે એને પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, અને જળ પૃથ્વી જળ તેજ ને વાયુ બધાની અંદર આકાશ તો છે જ, કહેતા જે અવકાશ વગર કહી ના રહીશ કે પૃથ્વીની અંદર એ અવકાશ છે, પણ તેમ છતાંય આકાશને કોઈનો પાસ લાગતો નથી. એને પૃથ્વીનો ગંધ કે એને અડતો નથી, જળ એને ભીંજવી શકતું નથી, તેજથી એ કંઈ થતું નથી. એમ ભગવાન છે ગમે ત્યાં રહે, ગમે એની વચ્ચે રહે, તો કોઈનો એને પાસ લાગે નહીં. માણસ હોય હારા ભેગો રહે તો હારો દેખાય, અને કુસંગમાં જાય તો પાછો કુસંગના રંગે ચડી જાય, માણસના વિચારો બદલી જાય. ગમે એવો સારો ભગત હોય, ગમે એવો સારો હોય, પણ જો એવી જગ્યાએ જાય તો એનું ચિત્ત તો બદલી જાય. કદાચ બહારથી ક્રિયામાં ના જાય પણ મંતર મનના વિચારો એ બદલાય. પણ ભગવાન છે એ કેવા છે, એ નિર્લેપ છે અને કોઈની અસર થતી નથી એવા નિર્લેપ છે. મુક્તાનંદ સ્વામી તો એ લખે છે, એમના સદગુણો જે સ્વામીએ જોયા બે થોડા દિવસમાં રહીને. નિર્લેપ નિરંજન નિર્લેપ છે, નિર્મોહી નિર્વિકાર, એને કોઈનો કોઈ આ જગતની કોઈ વ્યક્તિ વસ્તુ પદાર્થનો એને મોહ નથી, કોઈની એને સ્પૃહા નથી, અને નિર્વિકાર છે, કહેતા એકદમ ભગવાનની અંદર મસ્ત રહેનારા છે. મૂર્તિ મનહર મનવસી, અત્યંત પાછા એનું એની જે સ્વરૂપ છે તો અત્યંત મનોહર છે. મારા ચિત્ત દરેક સંતોના ભક્તોના ચિત્તને ચોરી લે અને પોતાની અંદર ખેંચી લે એવા મનોહર એમનું બાળ સ્વરૂપ છે. જાણે જગ આધાર કે જાણે સાક્ષાત એ ભગવાન પધાર્યા હોય એવું મને જણાય છે. આવું સદગુરુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પત્ર દ્વારા લખે છે. નીલકંઠના ગુણને, નીલકંઠ વર્ણીના ગુણને અને એમના જે એમને વિશે જે સદગુણો જે જોયું, જે પોતાને જેના પ્રત્યે ભાવ થયો એ રામાનંદ સ્વામીને જણાવે છે. તીવ્ર તપના યોગથી કૃશ થયું છે શરીર, ઉઘાડી દિશે છે નાડીઓ, તન માનથી રુધિર, ચાર અંતકરણ ઇન્દ્રિયો નિયમમાં રાખ્યા તે હ, ત્રણેય અવસ્થાને દેહથી ભિન્ન વર્તે છે એ હ. અત્યંત તપ, કેટલાય વર્ષોથી વનવિચરણ કરતા કરતા તપ કરતા કરતા આવ્યા છે, તો એણે એવું તપ કર્યું છે, એવું તપ કર્યું છે કે તીવ્ર તપના યોગથી કૃશ થયું છે શરીર. એનું શરીર હાવ કૃશ, કહેતા હાવ સૂકું જણાય છે. ઉઘાડી દિશે છે નાડીઓ, તનમાં નથી રુધિર. લો, એની એક એક અંગની નાડીઓ સ્પષ્ટ ખુલ્લી દેખાય છે અને જાણે શરીરમાં કોઈ લોહી હોય જ નહીં એવું જણાય છે. ચાર અંતકરણ ઇન્દ્રિયો નિયમમાં રાખ્યા તે, એના જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર અંતકરણ ને દસે દસ ઇન્દ્રિયો એ કેવા રાખ્યા છે, તો કે નિયમમાં ભગવાનની આજ્ઞા મુજબ અને
નિયમ પૂર્વક એ રાખે છે, કે નિયમની બહાર ક્યાંય જતા નથી એવા એ સિદ્ધ છે, એવા એ ઇન્દ્રિયો અંતકરણને પોતાને વશ વર્તન પોતાને વશ કરનારા છે, વશ પોતાને વશ વર્તાવનારા છે એવા એ નીલકંઠ વર્ણી છે. ત્રણેય અવસ્થાને દેહથી ભિન્ન વર્તે છે, એ ત્રણ દેહ અને ત્રણ અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ અને ત્રણ અવસ્થા એ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ બધાથી પર વર્તે. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એનાથી પર, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એનાથી પર, કહેતા એકેય ભાવ એને અડે ને એવા એ સિદ્ધ છે, એવા મુક્ત છે, એવા એની એની એવી એની સ્થિતિ છે એવું મુક્તાનંદ સ્વામી કહે છે. જન્મ ધરીને જોયા નથી આવા યોગી અનુપ, ન હોય મનુષ્ય નોય દેવતા જાણે પર બ્રહ્મ સ્વરૂપ. લો સ્વામી કહે કે મેં આ જન્મથી આજ સુધી મેં આવા યોગી કોઈ જોયા નથી, અને મને તો એવું નક્કી લાગે છે કે આવા આવી જેની સ્થિતિ હોય એ મનુષ્ય તો હોય જ નહીં, પરંતુ દેવતાની પણ આવી સ્થિતિ હોય નહીં. દેવતા પણ આવી સ્થિતિમાં વર્તી ના શકે. મને તો લાગે છે કે જાણે સાક્ષાત આ પરબ્રહ્મ સ્વયં પધાર્યા હોય, અને મને ઘણીવાર એમ લાગે છે કે જાણે આપ સ્વયં આ રૂપે અહીંયા આવીને મારી પરીક્ષા લેવા પધાર્યા હોય એવું મને લાગે છે. આવું સદગુરુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી લખે છે. જાણે પુરુષોત્તમ પ્રગટ્યા ધર્યો મનુષ્યનો દેહ, સિદ્ધ દશા ધારણ કરી અવધૂત વેશે. મને એવું લાગે છે કે જાણે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય દેહ ધારણ કરીને આવી સિદ્ધ દશાને ગ્રહણ કરીને અવધૂતના વેશમાં, કહેતા એક તપસ્વીના વેશમાં આ પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં અહીંયા પધાર્યા હોય એવું મને અંતરમાં એવું લાગી રહ્યું છે. આવું સ્વામીને મુક્તાનંદ સ્વામી જણાવી રહ્યા છે. કાળ કર્મ માયા તણો ભય ધરે નહીં ચિત્ત, જીવન મુક્તના નાથ છે આપ દિશે અજીત. સર્વેના મનની વાર્તા જાણે છે તે જરૂર, પ્રોઢ પ્રતાપી દેખાય છે રે છે માયાથી દૂર. ખટ ઉર્મીને જીતેલ છે અષ્ટાવરણથી રહિત, ગુપ્ત રાખ્યા છે ગુણ સહુ વર્તે મનુષ્યની રીત. કાળ કર્મ ને માયા તણો ભય ધરે નહીં ચિત્ત, એની અંદર કાળ કર્મ ને માયાનો એના અંદર રંજ માત્ર ભય નથી. જીવન મુક્તના નાથ છે, કહેતા જીવોને અને જીવોના અને મુક્તોના, કહેતા આ લોકના સામાન્ય સ્થિતિના જીવો હોય જે જે મોક્ષને માર્ગે આગળ વધતી હોય એવા, કે મોટા મુક્ત પુરુષો જે છે એ તમામના સ્વામી હોય એવા અમને જણાય છે. અજીત છે, કહેતા કોઈ આ લોકના જીવ એને જીતી ના શકે એવા છે. સર્વેના મનની વાર્તાને જાણનારા છે, પ્રોઢ પ્રતાપી છે, માયાથી દૂર રહેનારા છે, ખટ ઉર્મીને જીતેલા છે, કહેતા ઠંડી ગરમી ભૂખ તરસ માન અપમાન આ બધાથી પર વર્તનારા છે. કોઈની અસર એને થતી નથી, માનથી ખુશી નથી થતા અને અપમાનથી દુઃખી નથી થતા, ભૂખ કે દુઃખ એને ડગાવી નથી શકતા, એવા ઠંડી ગરમીથી પર બધાએ ષટ ઉર્મીથી ને જીતેલા છે, અષ્ટ આવરણથી રહિત છે, ગુપ્ત રાખ્યા છે ગુણ સહુ, અનંત ગુણના નિધિ હોવા છતાં તમામ ગુણોને ગુપ્ત રાખીને વર્તે છે, એકદમ દાસ ભાવે વર્તે છે. માણસની અંદર થોડીક જ ખાલી બે ગુણ આવે તોય બે લોકોને દેખાડવાનું કે એનો એક ગર્વ આવી જાય જીવને, કે મારે બધાથી હું આમ છું, બધાથી શ્રેષ્ઠ છું, મારી સમજણ ઊંચી છે, મારું જ્ઞાન ઊંચું છે, હું તપ કરું છું. જોડે પાંચ દસ રહેતા હોય અને ખાલી તપ કરતા હોય થોડું, તો આપણને એવું થઈ જાય કે હું બધાથી શ્રેષ્ઠ છું. હા, કોઈ ના જમતું ને આપણે ખાલી ચાંદ્રાણીના ગોળા લેતા હોય તો આપણને એવું લાગે કે બધા જો જમે છે ને હું તપ કરું છું, એવું થાય ને એમ. કંઈ પણ આપણે જો જગતથી બેથી કોઈ કોઈ અને કંઈ ના કરતો ને આપણે પાંચ માળા કરીએ તો આપણને લાગે આ બધા જો ફરે છે ને હું, તો એનું આપણને એટલો ભાવ આમ એ થઈ જાય. પણ ભગવાન તો સદાય બધાય ગુણોના નિધિ, બધું તો બધું આટલા સદગુણો છે તો એકેય ગુણોને એને ભાર નથી, એ બહુ જ ઊંચી સ્થિતિ હોય એનાથી થઈ શકે. બાકી થાય, બાકી થોડું કરીએ તો આપણને અહંભાવ આવી જાય, પણ સારા સદગુણો આવે, બધું
કરીએ તેમ છતાંય દાસભાવ રહેવો એ બહુ જ ઊંચી સ્થિતિઓ એનાથી થઈ શકે છે. બધાએ સદગુણો હોવા છતાંય ગુપ્ત રાખીને વર્તે છે. મનુષ્યની રીત લો, જાણે સામાન્ય મનુષ્ય હોય એવી રીતે વર્તે છે. તપ ત્યાગને વૈરાગ્યમાં નાવે કોઈ સમાન, એનો તપ એમનું ત્યાગ ને એમના વૈરાગ્ય એની જો ગણતરી ગણીએ તો એની હારે કોઈ આવી શકે નહીં. ભવ બ્રહ્માદિક પોકે નહીં મૂકે મુનિવર માન, એના સદગુણોને જોઈને ભવ બ્રહ્મા પણ એને નમન કરે. મોટા મોટા મુનિ કે સિદ્ધોનું પણ માન ઉતરી જાય એવી એમનું એવું એમનું તપ એમના ગુણો છે. નારીને તો જોતા નથી તજી અષ્ટ પ્રકાર, નૈષ્ટિક વ્રત પાળે સદા ઉર્ધ્વ રહેતા છે સાર. લો, સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે, નજરે કરીને ક્યારે એની સામે દ્રષ્ટિ પણ કરતા નથી, સદાય નૈષ્ટિક વ્રત પાળીને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારીની રીતે વર્તી રહ્યા છે. વાસ આવે વનિતાની તો રૂચે નહીં મનમાં. એલો, સ્ત્રીનો ગંધ પણ આવે તો પણ અંતરમાં અકળાઈ જાય છે. અન્ન ટકેના ઉરમાં તરત વમન જ થાય. જો સ્ત્રીની ગંધ આવે ને તો ઉલટી થઈ જાય, એવો તેને સ્ત્રીનો અભાવ છે. દયા ઘણી છે દિલમાં કરુણામય છે લોચન, શાંત સ્વભાવ શશી સમ મુનિવર કોમળ મન. એના હૃદયમાં અત્યંત આટલા સદગુણો હોવા છતાં એક સામાન્ય જીવ ઉપર દયા રાખે છે. નહીંતર આટલી ઊંચી સ્થિતિ હોય તો સામાન્ય માણસને જોઈ પણ ના શકે, નજરમાંય ના આવે. કરોડપતિ હોય અબજોપતિ તો એને ગરીબ એની નજરમાં આવે કોઈ ભૂખ્યો હોય. તો આટલા મોટા આધ્યાત્મિક સદગુણો જેની અંદર હોય અને પછી સામાન્ય માણસ તો તમને તેમ છતાં આટલા સદગુણોને ધારેલા હોવા છતાંય સામાન્ય જીવ ઉપર દયાને રાખે છે. કરુણામય દ્રષ્ટિથી લોકોને સામાન્ય જીવને જોવે છે. અત્યંત શાંત સ્વભાવના છે. શશી સમ કહેતા ચંદ્ર છે એ પોતાની શીતળતા દ્વારા બધાને શાંત કરે છે. અત્યંત ઉનાળાની ધગધગ તો આખો દિવસ થઈ ગયો અને રાત્રે પૂર્ણિમાનો ચંદ્ર ઉગે તો બધું શાંતથી ઠંડુ પડે ને એમ એના દર્શન કોઈ કરે, એની પાસે કોઈ આવે તો બધા એના અંતરમાં રહેલા ઉદ્વેગો એ બધાએ શમી જાય છે અને શાંતિ થઈ જાય છે. એવી કરુણામય દ્રષ્ટિથી જોનારા છે. અને કોમળ મનના છે. હઠયોગ ને રાજયોગ તે જે ધારે તેમ લક્ષ સમાધિ કરાવી શકે. બેસારીને સમક્ષ લો, સામે એને કોઈ સામાન્ય જીવ હોય તો એને બેસારીને સમાધિ પણ કરાવી દે એવા એ સિદ્ધ છે. પ્રાણનાડી ખેંચે પળમાં જીવ માત્રના જાણ, યોગ કળામાં કુશળ સદા શું કરું હું વખાણ. જીવ પ્રાણીના પ્રાણી નાડી પ્રાણ ખેંચીને સેઠ સમાધિમાં પોગાડી દે એવા તો એ સિદ્ધ છે. સંક્ષેપથી મેં તો વર્ણેવા વર્ણિના ગુણ સાર, બીજા તો ગુણ અનંત છે પામે નહીં કોઈ પારા. તો મેં ખાલી સંક્ષેપમાં સ્વામીએ મને જણાયા એટલા કીધા, બાકી તો એ કેટલાય અંતર ધારીને રહ્યા છે, મને મારા ખ્યાલમાં હજુ આવ્યા નથી. બીજા તો એવા અનંત ગુણો છે એનો કોઈ પાર પામી શકાય નહીં એવા છે. પત્ર વાંચીને પધારજો સ્વામી જરૂર જરૂર. નીલકંઠજી અકળાય છે ઉરમાં થઈને આતુર. સ્વામી આ પત્ર વાંચીને એમને દર્શન આપવા આપ જલ્દીથી પધારજો. એ નીલકંઠ છે આપના દર્શન વિના અત્યંત આતુર થયા છે અને અત્યંત અકળાય છે. દર્શન કરવા આપના ઈચ્છે છે તે અપાર, માટે ઉતાવળા આવજો કૃપા કરીને આ ઠાર. એવો પત્ર લખી રહ્યા મુક્તાનંદ શુભ મન, કેવા લાગ્યા નીલકંઠને સુણો વર્ણી પાવન. અમે તો પત્ર લખ્યો જુઓ સ્વામી ઉપર સોય, બીજો પત્ર લખો તમે તવ હાથનો જોઈ. મુક્તાનંદ સ્વામી કહેજો અમે સ્વામીને પત્ર લખ્યો છે, હવે તમે પણ તમારો જે ભાવ હોય એવો પત્ર થોડો લખો અને સ્વામીને આપણે બે સાથે પત્ર મોકલીએ અને સ્વામી પત્ર વાંચીને આપણને જવાબ આપશે અને જલ્દી દર્શન આપવા પધારશે. એવું સુણી નીલકંઠજી બેઠા જઈને એકાંત પત્ર લખે છે પ્રેમથી મનમાં થઈને શાંત. સ્વામીની આજ્ઞા થઈ એટલે સ્વામીએ મહારાજે પણ પત્ર લખવા નીલકંઠ વર્ણી બેઠા છે. પત્ર લખે પ્રભુ પ્રેમથી સ્વામી ઉપર સારજી, ખડીઓ કાગળને કલમ લઈ બેઠા એકાંત. પ્રેમ વડે પત્ર લખ્યો પેલા મારા પ્રણામજી, મર્મ સકળ મન ધારજો કરવાનું છે જે કામ. આપે ઉદ્ધવ પ્રગટ થયા ધર્યું મનુષ્ય શરીર, આ વસુધા પર વિચર્યા ધર્મ ધારણ ધીરજી. અમે આવ્યા પૂર્વ દેશથી ઉલંઘ્યા વન વાટજી, નીલકંઠજી મારું નામ છે તવ દર્શન માટજી. આ દેશમાં તમે આવ્યા કર્યું ધર્મ સ્થાપનજી, એમ જાણી અમે પણ અહીં આવ્યા સમજીને મનજી. મહારાજ પણ સ્વામીને પ્રેમથી પત્ર લખે છે, સ્વામીના સદગુણો લખે છે કે આપ તો સાક્ષાત ઉદ્ધવ છો, મનુષ્ય દેહ ધારીને આ પૃથ્વી ઉપર
વિચરણ કરો છો, ધર્મનું ધારણ જીવોને કરાવો છો. અમે અત્યારે પૂર્વ દેશથી અનેક જંગલો વટાવતા વટાવતા તપ કરતા કરતા અહીંયા લોજમાં પધાર્યા છે, અને નીલકંઠ એવું મારું નામ છે, અને તમારા દર્શનની અત્યંત મનમાં અમને ઈચ્છા રહી છે. તમે આ દેશ પર કે તો આ દેશમાં પધારીને અનેક જીવાત્માઓને ધર્મના માર્ગે વાળી રહ્યા છો એમ જાણીને અમે પણ અહીંયા આવ્યા છીએ. પૃથ્વી ઉપર અતિશય થયો અધર્મરૂપી ભાર જી તેને ઉતારવા કારણે લીધો છે અવતારજી. દર્શન કરવા આતુર છું જાણી પુણ્ય પવિત્રજી માટે વેગે વેલા આવજો, સમજી લેજો ચરિત્ર. લોજપુરે રહ્યો છું હું તો તવ મુક્ત મંડળ પાસ, મળવાને મન અકળાય છે આવીને પૂરો આશજી. જેને માટે અમે આવ્યા જે છે મનમાં વિચારજી તે તો સર્વે જાણો છો તમે, નક્કી એ નિર્ધારજી. જેના માટે અમારું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું, જેના માટે અમે આવ્યા છીએ એ તમામ મર્મને આપ તો જાણો છો. કહેતા ભગવાને કહે છે રામાનંદ સ્વામી, તમે તો અમારા મર્મને જાણો છો. એટલે રામાનંદ સ્વામી નતા કહેતા કે ભાઈ હું તો ડુગડુગીનો વગાડનાર છું, ખરો ખેલ ભજવનાર તો આવશે, એ જે મર્મ છે એને આપ જાણનારા છો. પ્રેમ કરીને પધારજો દેવાને દર્શન, અમને તો ધીરજ રહેતી નથી તમ વિના નિદાનજી. માટે હે રામાનંદ સ્વામી મને જ વહેલા દર્શન આપવા પધારજો, અમારી ધીરજ આપના દર્શન વગર હવે રહેતી નથી. વાટ જોઉં છું વાલમ મનમાં થઈ આતુરજી, દર્શનથી સુખ પામીશું જાણી લેજો જરૂરજી. આપની અત્યંત આતુરતાપૂર્વક આપના દર્શનની રાહ જોઈએ છે. જ્યારે આપના દર્શન થશે ત્યારે અમને સુખ થશે, ત્યાં વિના અમે અત્યંત દુઃખી રહીશું. થોડું લખ્યું ઘણું માનજો, મનમાં ધરજો આ વાતજી, સંકેત સમજીને ઉરમાં વહેલા વળજો વિખ્યાતજી. માટે જલ્દી પધારીને અમને દર્શન આપવા પધારજો. આવો રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીએ પત્ર લખ્યો છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી નીલકંઠ બ્રહ્મચારી રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો, એ નામે 27મો તરંગ થયો. ઘનશ્યામ મહારાજની જય.